બેગ બનાસ નદીના પટમાં બનાવેલો રોડ તૂટી ગયો. શિહોરી પાટણ હાઈવે પર બનાવેલો આ રોડ તૂટી પડ્યો છે ત્યારે બ્રિજની કામગીરી ચાલુ હોવાથી કામ ચલાવ રોડ બનાવવામાં આવ્યો હતો અને આ રોડ તૂટી પડ્યો. બનાસ નદીમાં પાણી આવતા કામ ચલાવ રોડ તૂટી ગયો. ક્ષતિગ્રસ્ત રોડ બનાવ્યો હોવાથી સામાન્ય પ્રવાહમાં આ પુલ ધરાશાયી થયો. શિહોરી પાટણ રોડ બંધ કરવાની નોબત આવી છે. રોડનો પુલવાળો ભાગ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વાજમીથી સંવાદદાતા પરેશ પઢિયાર ફોનલાઈન પર. જી પરેશ, શું વિગતો? ચોક્કસ અંકુર, કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં જે રીતે બનાસ નદીમાં પાણી આવવાના કારણે શિહોરી બનાસ નદી પર નદીના પટમાં બનાવવામાં આવેલો કામ ચલાવ પુલ તૂટી જવા પામ્યો છે. આણંદી વિભાગ દ્વારા જે રીતે હાલ ત્યાં કામ જે ચાલુ છે બ્રિજનું અને તેને ટેમ્પરરી જે વાહન ચાલકો માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેના કારણે જે નાળા મૂકવામાં આવ્યા હતા નદીના પાણી આવવાના કારણે જે નાળાઓ છે તે તૂટી જવા પામ્યા છે. રોડ પુલવાળાનો ભાગ ધરાશાયી થતા જે કહી શકાય શિહોરીથી પાટણ જતા લોકો છે તેમને ભારે અગવડતા પડી રહી છે. હાલ જે બ્રિજ છે, આ જે પુલ જે બનાવે હજારો લોકો ત્યાંથી પસાર થતા છે, વાહનો પસાર થતા જે કહી શકાય છે શિહોરથી પાટણ જવાનો મુખ્ય હાઈવે હતો, જોકે તૂટી જવાના કારણે કેટલાય લોકો ત્યાંથી જવા અટવાયા છે. હાલ તેમને જવું હોય તો 50 કિલોમીટર જેટલું ફરીને પાટણ સુધી લોકોને પણ હાલ ભારે હાલાકી જોવા મળી રહી છે. બિલકુલ પરેશ, કેટલી મુશ્કેલી પડી રહી છે કારણ કે હવે તો ફરીને જવાનું વારું આવ્યું છે, જીવના જોખમે લોકો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે. કેવી સ્થિતિ છે પરેશ? ચોક્કસ અંકુર, જે રીતે આજે બ્રિજ થઈ શકાય છે કે મુખ્ય જે પાટણ જવાનું હશે તો જેના કારણે લોકો જે છે તે હવે પાટણ સુધી આ રસ્તે થઈને જઈ નહીં શકે, જેના કારણે તેમને ફરીને જવાના કારણે ખૂબ જ મુશ્કેલી ભર્યો હવે તેમને થવું પડશે. જે મોટા વાહનો છે કે નાના વાહનો છે તેમને ફરીને જવાનો વારો આવ્યો છે. જે બ્રિજ છે તે સામાન્ય જે નદીમાં પાણી આવ્યું છે તે નદીના પાણીમાં જ તૂટી જવા પામ્યું છે. નાળાઓ મૂકવામાં આવ્યા હતા, હલકી કક્ષાની ગુણવત્તાનું કામ એમાં કરવામાં આવ્યું હતું, કારણ કે જે આ બ્રિજ નવું જે બ્રિજ બને છે તેનું કામ 4 થી 5 વર્ષ સુધી ચાલવાનું છે. જો આવા એક પાણી નાના થોડા પાણીમાં જો આવી રીતે આખું બ્રિજ જે કહી શકાય છે કે નાળું જે બનાવવામાં આવ્યું છે તૂટી જવા પામ્યો છે, તો આવનાર સમયમાં હવે આ બ્રિજ ક્યારે ફરીથી નિર્માણ પામશે, ક્યારે બનશે તે મોટો સવાલ છે. લોકો જે છે તેમને ભારે હાલાકી પડી રહી છે, કારણ કે બે દિવસે આ જે મોડી રાતથી જે નદીમાં અહીં પાણી પહોંચ્યું છે, પાણીના કારણે સામાન્ય પાણીમાં જો આવા નાળાઓ બનાવેલા હતા તે તૂટી જાય છે, તો કહી શકાય છે કે ભ્રષ્ટાચાર કહી શકાય, હલકી કક્ષાનું કામ આમાં થઈ શકાય છે. જોકે હાલ જે ત્યાંથી પસાર થતા જે ગામો છે પાટણ સુધી જતા, અહીંયા દવાખાને હોસ્પિટલ જતા લોકો છે, કામ અર્થે ત્યાં જતા લોકોને ખૂબ જ ભારે અગવડ પડી રહી છે. પરેશ, એક સામાન્ય જે કહેવાય કે પાણી આવે છે અને પુલ ધરાશાયી થાય છે કે વહી જાય છે, આખો કાટમાળ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે જે નવું કામ ચલાવ ભલે બનાવવામાં આવ્યું પણ એ પણ તૂટી પડે છે, તો કેવો રસ્તો નિર્માણ કરશે? ગુણવત્તા સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. પરેશ, ચોક્કસ અંકુર, જે ટેલેન્ટ વિભાગ છે તેમના દ્વારા જે આ રોડ બનાવવામાં આવે તો ભલે કામ ચલાવ બનાવવામાં આવે પણ એમાં બિલકુલ મજબૂત નથી હોતી, કારણ કે જયારે અજાત વાહનો જો પસાર થતા હોય છે તો આટલા વર્ષ, કારણ કે બ્રિજ નું કામ જે છે તે 3 થી 4 વર્ષ ચાલુ, તો જે બ્રિજ બનાવવામાં આવતો તે પણ મજબૂત બનાવવો જોઈએ, કારણ કે હજારો વાહનો પસાર થતા હોય છે, ત્યાં લોકોના જીવના જોખમ જો આપશે, ના પુલ જે બનાવવા જે જતા હોય તો કે જોખમ લોકો ત્યાં પસાર થતા વાહન ચાલકો પર, જો સામાન્ય પાણી ત્યારે પાણી છોડવા ત્યાંની પરિસ્થિતિ હોય, કારણ કે સામાન્ય. બિલકુલ પરેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. બનાસ નદીના પટમાં રોડ તૂટી પડ્યો છે. બનાસ નદીમાં પાણી આવતા આ કામ ચલાવ જે રસ્તો બનાવવામાં આવ્યો હતો તે રસ્તો પાણીની સાથે ધોવાઈ ગયો હતો. જે પાળી હતી તે પાળી ધોવાઈ ગઈ હતી. ક્ષતિગ્રસ્ત રોડ બનાવ્યો હોવાથી સામાન્ય પ્રવાહમાં તૂટી ગયો. શિહોરી પાટણ રોડ બંધ કરવાની અત્યારે નોબત આવી ગઈ છે કારણ કે પાણી ફરી વળ્યું છે. રોડનો પુલવાળો ભાગ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.